વિદ્યા મંદિર આંબજાના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાની અંદર હવે આપણે અહીંયા આગળ આયોજનના ઘટકો જોઈએ, જે 5 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય છે, પૂછાઈ શકવાની શક્યતા છે, પૂછાઈ બી છે ઘણી બધી વાર, જેમાં છે સૌથી પહેલાં આયોજનની બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન કરતી વખતે નાની નાની યોજનાઓ કે કાર્યક્રમોને નક્કી કરવામાં આવે છે તેને આયોજનના ઘટકો કહેવામાં આવે. આપણે બધા જાણીએ છીએ કે આયોજન કંઈ તમે એક 100 વર્ષ જીવવાના છો કે 100 વર્ષનું આયોજન અત્યારથી કરી નાખો છો એવું નથી. આપણે હંમેશા મહિના માટેનું, વર્ષ માટેનું આર્થિક આયોજન, સામાજિક આયોજન કરતા હોઈએ છીએ. કાર્યક્રમ એટલે ધંધાકીય એકમમાં કરવાનામાં થતા કાર્યને ક્રમ આપવામાં આવે એને કાર્યક્રમ કહેવામાં આવે. ક્રમ આપવામાં, પહેલું આ કામ કરવાનું છે, બીજું આ કામ કરવાનું છે, બરાબર. પહેલાં તમે રો મટીરિયલ લાવો, એને મશીનરીમાં પ્રોસેસ માટે મૂકો, ત્યારબાદ તમારી વસ્તુ તૈયાર થાય. વ્યૂહરચના, વ્યૂહરચના એટલે તમારું વ્યૂહાત્મક થાય. વ્યૂહરચનાનો મતલબ આપણે એવું સ્ટ્રેટેજી, તમે તમારા પોતાના હરીફોથી કે પોતાની જ અન્ય કોઈ વ્યક્તિઓથી તમે શું કરો છો, હંમેશા આગળ રહેવા માટે, ધંધાની અંદર આગળ રહેવું પડે એના માટે જે પણ પ્રકારની યોજનાઓની ઘડતર કરો છો એને વ્યૂહરચના કહેવામાં આવે. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને વ્યૂહરચના કહેવામાં આવે. એકમ, હરીફને અસર કરતા પરિબળ સામે ટકી રહેવા માટે. હરીફોથી ગુપ્ત રાખીને જે પણ ઘટના કરવામાં આવે, આપણી પોતાની વસ્તુ છે કે આપણા કોઈ પ્રોજેક્ટના કોઈ મહત્ત્વના એવા પોઈન્ટ હોય જે હરીફો ચોરી લે અને પછી એનો ઉપયોગ કરીને આપણા કરતાં પહેલાં વસ્તુ માર્કેટમાં મૂકી દે, તો આપણી વસ્તુ નિષ્ફળ જઈ શકે. આવી કન્ડિશનની અંદર, આવી સ્વાભાવિક સિચ્યુએશનની અંદર આપણે શું કરીએ છીએ, આપણી વ્યૂહરચનાઓને ગુપ્ત રાખતા હોઈએ છીએ. નિયમો, નક્કી કરેલા કાર્યક્રમોને પાર પાડવા માટે જે તમે રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવો છો એને નિયમ કહેવામાં આવે. હેતુ એટલે ધ્યેય, હેતુ વિશે મેં ઘણી બધી વાર વાત કરેલી છે. વિધિ, એકમના કાર્યક્રમને પાર પાડવાની વ્યવસ્થાને વિધિ કહેવામાં આવે છે. અંદાજપત્ર, અંદાજપત્ર એટલે શું, નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. અંદાજપત્ર એટલે તમે નાણાકીય સાધનોનું તમે જે બી તમે અંદાજો મેળવો તમારા ઉત્પાદન માટે, તમારા અન્ય કોઈપણ સાધન વ્યવસ્થા માટે, એને અંદાજપત્ર કહેવામાં આવે. નીતિ, ધ્યેયને પાર પાડવા જે નિર્ણયોને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવામાં આવે છે. હવે અહીં આગળ ચેપ્ટર નંબર 3 આયોજન પૂરું થાય છે. હવે આપણે આપણા નવા વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્રની સમજૂતી.